કલો પ્રાથમિક શાળા ધોરણ 6 વિષય ગણિત સેમિસ્ટર બીજું એમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું એનું પહેલું ચેપ્ટર છે અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે પૂર્ણાંક નથી તે પૂર્ણાંક એટલે પૂરેપૂરી સંખ્યા આખી અપૂર્ણાંક એટલે અડધી અથવા તો ભાગ પાડેલી સંખ્યા હવે અપૂર્ણાંકના પ્રકાર આગળના ધોરણમાં શીખી ગયા હતા પણ તાજા કરી લઈએ શુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક અને મિશ્ર પૂર્ણાંક તો શુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય તો જેનો અંશ ના હોય હવે અંશ એટલે કોણ અંશ એટલે અપૂર્ણાંકમાં આવી રીતે લીટી કરેલી હોય એક સંખ્યા ઉપર દર્શાવેલી હોય અને બીજી નીચે હોય ઉપરની સંખ્યાને અંશ કહેવાય નીચેની સંખ્યાને છેદ કહેવાય શુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા છે જે અપૂર્ણાંકનો અંશ નાનો અને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય ચાર પંચમાંશ ચાર નાનો છે પાંચ મોટા બે તૃતીયાંશ બે નાના ત્રણ મોટા ત્રણ સપ્તમાંશ ત્રણ નાના સાત મોટા તો ઉપરના અંશ બધામાં નાના છે અને છેદ મોટો છે તો આવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક ત્યાર પછી જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંકમાં એનાથી ઊંધું અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો અહીં જોશો તો પાંચ અંશમાં છે ત્રણ છેદમાં છે પાંચ મોટા છે ત્રણ નાના છે સાત મોટા બે નાના સાત તૃતીયાંશ આઠ તૃતીયાંશ આઠ મોટા ત્રણ નાના ત્યાર પછી આવે છે મિશ્ર અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંક એ બે સંખ્યાઓનું મિશ્ર ભાગ છે તો મિશ્ર જોઈએ તો એક એમાં પૂર્ણાંક હોય અને બીજો ભાગ એનો અપૂર્ણાંક હોય બે ભાગની બનેલી સંખ્યા છે એનો એક ભાગ પૂર્ણાંક છે અને બીજો અપૂર્ણાંક હોય તો વ્યાખ્યા બોલી શકાશે કે જે સંખ્યામાં એક ભાગ પૂર્ણાંક અને બીજો ભાગ અપૂર્ણાંક હોય તેવી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય ચાર પૂર્ણાંક એમાં પૂર્ણાંક એટલે આખી સંખ્યા ચાર અને અપૂર્ણાંક અડધી ભાગવાળી સંખ્યા જોઈએ તો એક તૃતીયાંશ ચાર ગુણાંક એક તૃતીયાંશ ત્રણ ગુણાંક એક પંચમાંશ ચાર ગુણાંક એટલે આખી સંખ્યા બતાવે છે પૂર્ણાંક સંખ્યા બોલાય છે એવી રીતે ત્રણ ગુણાંક અને અપૂર્ણાંક સંખ્યા એક તૃતીયાંશ એક પંચમાંશ આગળ જોઈએ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય અશુદ્ધ અપૂર્ણાંક છે તે મિશ્રમાં ફેરવી શકાય અને મિશ્રને અપૂર્ણાંકને અશુદ્ધમાં ફેરવી શકાય આ બંનેનું રૂપાંતર એકબીજામાં થઈ શકે કેમ કેમ કે અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો છે એટલે ભાગાકાર થઈ શકે અને અંશમાં ભાગાકાર લખી શકાય એટલે એમાં એક પૂર્ણાંક ભાગ છૂટો પડી શકે જ્યારે શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં કેમ કે એનો અંશ નાનો છે અને છેદ મોટો છે એટલે ભાગાકાર કરો તો છેદમાં રકમ જાય એટલે એનો ભાગાકાર થશે નહીં તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીએ તો પાંચ તૃતીયાંશ એનો અર્થ કે પાંચના બે ભાગ કરવાના છે તો પાંચ ભાગ્યા બે બે થી ચાર ભાગ ચલો એક વધ્યો બે છે એને છેદના છેદમાં લખી દો ભાગ પર જે આવ્યો એ પૂર્ણાંક આગળ એ પૂર્ણાંક બે અને શેષ હોય દો એને ઉપર મૂકી દો એટલે બે પૂર્ણાંક એક તૃતીયાંશ પાંચ તૃતીયાંશને ફેરવશો તો બે પૂર્ણાંક એક તૃતીયાંશ એ રીતે સાત તૃતીયાંશને ફેરવવા હોય તો સાત ભાગ્યા બે તો બે છેદના છેદમાં બે તારીખ છ અને ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ એવી રીતે આઠ તૃતીયાંશ આવા ગમે તે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવી શકાશે એનાથી ઊંધું મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય એના માટે છે સૂત્ર કે ભાઈ છેદમાં છે તે એના ગુણ્યા પૂર્ણાંક સંખ્યા વત્તા શેષ એટલે અહીં ગણી બે છે તો બે ગુણ્યા ચાર અને શેષ ઉમેરી દો તો બે ચોકાન વત્તા એક નવ અને જેના વડે ભાગ્ય એ તો છેદમાં ને છેદમાં આમ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવા મિશ્ર છે એને અશુદ્ધમાં ફેરવો નવ અંશ મોટો
छेद 9 એવી જ રીતે આને ભી તો 5 તારી 15 વત્તા 1 તો 16 પર નો 4 5 ને 9 થી આપણે દાખલો કર્યો આવી જ રીતે કોઈ પણ મિશ્ર અપૂર્ણાંકમાંથી તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું તો ફેરવી શકાય આપણે આવીએ આ પુનરાવર્તન કરી લીધું આગળનો અપૂર્ણાંક વિશે નામ તાજો કરી લીધું અપૂર્ણાંકને આકૃતિ દ્વારા સમજૂતી અપૂર્ણાંકને આકૃતિ દ્વારા કેવી રીતે રજૂ કરી શકાય તે તમારે સ્વાધ્યાય 7.1 દ્વારા આપણે જોઈ લઈએ સમજૂતી તો પહેલા દાખલામાંથી આવી રીતે ત્રિકોણ આવ્યો છે એ ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ એટલે ત્રિકોણના 1, 2, 3 અને 4 ભાગ હોય એ ચાર ભાગમાંથી બે ભાગને છાયાંકિત કરેલા છે અથવા રેખાંકિત કરેલા છે રેખાંકિત અથવા તો ડાર્ક કલર કરેલા છે તો એ ભાગ કેટલો જે કલર કર્યો છે રેખાંકિત છાયાંકિત અથવા તો રંગીન ભાગ કેટલો તે અપૂર્ણાંક વડે દર્શાવવાનો છે એના માટેનું સૂત્ર છે કે છેદમાં કુલ ભાગ મૂકી દેવાનો તો કુલ ભાગ આપણે કેટલા છે 4 એમાંથી છાયાંકિત અથવા રેખાંકિત ભાગ કેટલા તો 2 તો આને 2/4 અથવા તો 1/3 એટલે 4 એવી રીતે 1/3 તરીકે પણ રજૂ કરી શકાય આમ કોઈ પણ પરિસ્થિતિ જો આપેલી હોય આકૃતિમાં તો એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય બીજું એક ઉદાહરણ જોઈએ કુલ ભાગ કેટલા છે લખી દઈએ આપણે છેદમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 તો કુલ ભાગ છે 7 એમાંથી રેખાંકિત અથવા છાયાંકિત ભાગ કેટલો તો 1, 2, 3 તો આપણને 3/7 કહી શકાય હવે એનાથી ઊંધું 1/6 આપણે વર્તુળમાં દર્શાવવા છે તો 6 આપેલા છે છેદમાં વર્તુળના 6 ભાગ 1, 2, 3, 4, 5, 6 6 સરખા ભાગ પાડી દઈએ 6 માંથી કેટલા ભાગને રંગવાનો છે ફક્ત 1 જ ભાગ તો આને કહેવાશે 1/6 હવે 1/3 દર્શાવે છે તો કુલ ભાગ 3 એમાંથી કેટલા ભાગ 1 ભાગ તો ગમે તે 1 ભાગને તમે આવી રીતે ડાર્ક કરી શકો રંગીન કરી શકો રેખાંકિત કરી શકો તો આને 1/3 વડે દર્શાવી શકાય બીજા વ્યવહારનું ઉદાહરણ જોઈએ તો એક વ્યક્તિ અંદર નામ આપેલું છે એ છોકરો 30 કપડામાંથી 20 કપડાની દાઈ કરે છે દાઈ એટલે રંગ કરે છે તેને કેટલા ભાગનું કામ કર્યું તો કુલ કપડા છે 30 તો 30 ને આપણે છેદમાં મૂકી દીધા એમાંથી 20 કમ્પ્લીટ કામ થઈ ગયું તો 20 ઉપર મૂકી દીધા આપણી જેમ જ કે કુલ ભાગ અને કરેલું કામ તેને ઉપર મૂક્યું તો 20/30 માં 0/0 ગયો એટલે એનું કામ 2/3 ભાગનું કામ થયું હવે બીજું એક ઉદાહરણ છે 2 થી 12 પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાના અપૂર્ણાંક કેટલા તો 2 થી 12 સંખ્યા લખી દઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 તો કુલ સંખ્યા 11 અને એમાંથી અવિભાજ્ય સંખ્યા બાકી ના શકાય તેવી તો 2 3 ને ના ભગાય 5 ને ભગાય 4 ને ના ભગાય 4 ને ભગાશે 2 4 6 ને ભગાશે 2 3 6 7 ને નહીં ભગાય 8 ને ભગાશે 2 6 8 3 3 9 2 5 10 11 ને નહીં ભગાય 12 ને ભગાશે હવે 1, 2, 3, 4, 5 આમાં કોઈ આના જેવું પૂછશે નહીં 5 અને 11 બંને અવિભાજ્ય સંખ્યા છે જેનો જવાબ 5, 11 આવશે આવશે એટલે પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા કેટલી તો 5/11 ભાગની અવિભાજ્ય સંખ્યા 2 થી 12 વચ્ચે છે બીજું એક દસમું ઉદાહરણ છે કે વર્તુળમાં ચોકડી કરેલો ભાગ એ કેટલામો ભાગ છે તો કુલ વર્તુળ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 કુલ વર્તુળ 8 એમાંથી ચોકડી કરેલા 1, 2, 3, 4
आने दम से जो चार अफ़द और चार दुनिया एक चार दुनिया बे आवीर द बाग पाई सको मतलब चार ने चार अंशेज वाली जेता दे लोप थाई अने क्या भाव से एक दुत्यां इतने अर्धा भाग ना वर्तुल चौकड़ी करेला छे आवीर द सात पॉइंट एक नी अंदर बीजा किला कुदारा नो इतने एग्जांपल दाखला वाला करवाना है प्यार छे अपुन नाम ने इतने करवाना छे जाते प्रैक्टिस कर सो तमने आवर से समझ पर से अने आटली समझूती बाद तमे समझे सक सो ये बाकी ना जी कोई एग्जांपल बाकी रह गया छे ये तमारे एच डबल्यू मां करवाना छे अस्तु।